કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર. ધોરણ ચાર વિષય ગણિત ગમ્મત. વિષય ગણિત ગમ્મત. અગાઉના લેક્ચરમાં, અગાઉના પીરિયડમાં આપણે પાઠ બે સુધી, પ્રકરણ બે સુધી ભણી ગયા. આજે આપણે ભણીશું પ્રકરણ ત્રણ. પ્રકરણ ત્રણ, ભોપાલનો પ્રવાસ. ક્યાં ફરવા જવું છે આપણે અત્યારે? ભોપાલ. ભોપાલનો પ્રવાસ, આપણે ભોપાલના પ્રવાસે ફરવા જઈએ. ચલો, જવું છે ને આજે? આજે સુગંધા ખૂબ જ ખુશ છે. કોણ? સુગંધા ખૂબ ખુશ છે. કેમ ખુશ છે જોઈએ. તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. ક્યાં જવાના છે? ભોપાલના પ્રવાસે. મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેના વિશે વાતો કરતા હતા. જે એમના ટીચર હતા મીનાક્ષીબેન અને રાકેશભાઈ, એ બંને જણા બસ કેટલી જરૂર પડશે એ બધી વાતો કરી રહ્યા હતા. મીનાક્ષીબેન, આપણને ચાર બસની જરૂર પડશે. કે શું કહેતા હતા મીનાક્ષી ટીચર? કે ચાર બસની જરૂર પડશે. રાકેશભાઈ, મારું માનવું છે ઓછામાં ઓછી પાંચ બસ જોઈશે એમ કહેતા હતા. કે પાંચ બસ અહીં દેખાય છે ને, વાતો કરી રહ્યા છે મીનાક્ષીબેન. દરેક બસમાં 50 સીટ છે. કેટલી સીટ છે? બંને બસોમાં 50 સીટ છે. રાકેશભાઈ, જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસ જવાના છે. 50 સીટની બસ કરી છે પણ કેટલા બાળકો પ્રવાસે જવાના છે જોઈએ. તો ધોરણ 1માંથી 33 બાળકો, ધોરણ 2માંથી 32, ધોરણ 3માંથી 42, ધોરણ 4માંથી 50 અને ધોરણ 5માંથી 53. તો કુલ સરવાળો કરીએ તો કેટલા થયા બાળકો? 210 બાળકો. 210 બાળકો. શું આપણને ચાર બસ જોઈએ? એક બસમાં 50 બાળકો લઈ જવાય તો ચાર બસ બરાબર 50 × 4 એટલે કેટલા બાળકો જઈ શકે? 200 બાળકો જઈ શકે. પણ આપણા કુલ કેટલા બાળકો છે? 210 બાળકો. કેટલા બાળકો છે? કેટલા? 210. અને બસમાં કેટલા બાળકો સમાઈ શકશે? 200. બસમાં કેટલા સમાઈ શકશે? 200. એટલે કે 210 બાળકો જઈ શકશે. જો તેઓ ચાર બસ મળે, તેઓને ચાર જ બસ મળી તો કેટલા બાળકો, અહીં કરેલો છે દાખલો, તો કેટલા બાળકો જઈ શકે? 200 બાળકો. અને શું કોઈ બાળકને એવું રહે કે જે સીટ વગર ન મળે? તો સીટ વગર ન જ મળે ને, કેમ કે 210 બાળકો છે અને 200ની સીટવાળી બાળક બસ છે. તો કેટલા બાળકો ઊભા રહી શકે છે? 10 બાળકો ઊભા રહી શકે છે. 210માંથી 200 બાદ કરીએ એટલે 10 બાળકોને સીટ ન મળે. માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ નહીં મળી શકે. ટીચરો પાછા વાતો કરે છે કે આપણને 10 બાળકો માટે નવી બસ કરાય નહીં, પરવડે નહીં, પોસાય નહીં, તો આપણે સીટ વેચી લઈશું. કેટલે જ્યાં જગ્યા હોય, જ્યાં ઓછા પાતળા નાના બાળકો હોય પહેલાં ધોરણ, એમાં સીટ એક વધારી દઈશું. કે 3 બેસતા હોય તો 4 કરીશું, 2 બેસતા હોય તો 3 કરીશું. એ રીતે આપણે સીટની વ્યવસ્થા કરીશું અને એ રીતે આપણે ભોપાલના પ્રવાસે ફરીશું. નવી બસ કરીશું નહીં, માત્ર 4 બસ જ રાખીશું. બસની પ્રતીક્ષા, હવે બધા જ લાઇનમાં લાગી ગયા છે ને. તમે પણ પ્રવાસે જાઓ તો કેવા લાઇનમાં લાગી જાઓ અને બસની પ્રતીક્ષા કરો. સાહિબા, બસો આવીને કે નહીં જોવા કૂદીને લાઇનની બહાર આવી. પટાકથી આમ જો દેખાય છે ને, કેવી આમ લાઇનની બહાર આવી ગઈ છે. એ બસો જોઈ શકું છું, દોડો મારી પાસે સીટ લેવા. બધા એવું જ કરતા હોય છે ને, ફટાફટ બસમાં ચડી જવું. આપણે ગમે ત્યાં ફરવા જઈએ તો પણ એવું જ કરીએ છીએ ને, બસમાં બેસીએ તો બારી પાસેની સીટ જ પકડીએ. ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા. ઘણા બાળકો તો આનંદથી રમવા લાગ્યા, કૂદવા લાગ્યા. એ બસો આવી ગઈ, બસો આવી ગઈ. થોભો, આ શું? આ બધી બસો તો બહુ જ નાની છે. શું છે? એમને તો વિચાર્યું હતું કે એક બસમાં 50 માંગશે, પણ આ તો શું? ટીચરને એમ થયું આ તો ઘણી નાની બસ છે. બધા દલીલો કરવા લાગ્યા. ટીચરો અને જે બસના ડ્રાઈવર કંડક્ટર હતા એ બધા દલીલો કરવા લાગ્યા, બોલવા લાગ્યા એકબીજાને. અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું. ટીચરો શું કહે છે? અમે તો તમને મોટી બસ લાવવાનું કહ્યું, તમે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યા ન હતી એટલે અમે નાની બસ વધારે લાવ્યા. તમારી 210ની સંખ્યા છે એટલે અમારા જોડે મોટી બસો નહોતી, બીજે ગઈ હશે કે કંઈ હશે ને, તો અમે નાની બસો લાવી છે. પણ નાની બસો શું છે? વધારે લાવ્યા છે. કેટલી? વધારે લાવ્યા છીએ. દરેક નાની બસમાં કેટલા વિદ્યાર્થીઓ સમાશે? 35. દરેક બસમાં કેટલા? 35. તો કુલ કેટલી નાની બસો જોશે? આપણા કેટલા વિદ્યાર્થીઓ છે? 210. કેટલા વિદ્યાર્થીઓ છે? 210. અને
35 ભાગીએ તો કેટલી બસો જોઈએ? 6 નાની બસો જોઈએ. કેટલી બસો જોઈએ? 6 બસો જોઈએ. હવે આગળ જોઈએ છે, ફટાફટ બધા બાળકો બસમાં બેસી ગયા. કેમ બેસી ગયા? બારી પકડવા માટે. ચાલો હવે ઝડપથી આવી જાઓ, 9 વાગી ગયા છે. કેટલા વાગે પ્રવાસની શરૂઆત થઈ ગઈ? 9 વાગે પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા. આપણે પ્રવાસમાં જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? ગીતો ગાઈએ છીએ ને એવું બધું કરીએ છીએ ને. કેટલાક બાળકો બારીમાંથી બહારની હરિયાળા ખેતરો અને ટેકરીઓની મજા લઈ રહ્યા હતા. બહાર જે જે વસ્તુઓ દેખાતી હતી એને મજા માણી રહ્યા હતા. ઇન્દ્ર, હવે ઇન્દ્ર નામનો છોકરો શું કહે છે? ઇન્દ્ર, આપણે ક્યારે ભોપાલ પહોંચીશું? ક્યારે ભોપાલ પહોંચીશું? ત્યારે ટીચર આશાબેન કહે છે, જો આપણે ક્યાંય પણ ન રોકાઈએ વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈએ. 9 વાગે બસ ઉપડી છે તો 2 કલાકમાં ભોપાલ પહોંચીએ તો આપણે કેટલા વાગે પહોંચી જઈએ? 11 વાગ્યાની આસપાસ પહોંચી જઈએ. 9 વાગે બસ ઉપડી, 2 કલાકનો સમય, રસ્તો, તો 11 વાગે પહોંચીએ. અજીત શું છે? મનજીત, શું એ બહુ દૂર છે? કેમ કે બહુ દૂર છે ત્યારે કોણ કહે છે? ભીમસેન શું કહે છે? લગભગ 70 કિલોમીટર અહીંથી ભોપાલ દૂર છે. ત્યારે પછી આગળ બીજું બોલે, રૂબી બોલે છે, શું આપણે ક્યાં ઊભા રહેવાના છીએ? રૂબી કહે છે, ક્યાંય ઊભા રહીશું? રાકેશભાઈ એમના સર કહે છે, હા કદાચ ભીમ બેટકા, જે અહીંથી 50 કિલોમીટર છે. ભોપાલ 70 કિલોમીટર છે અને ભીમ બેટકા 50 કિલોમીટર છે, તો આપણે ત્યાં ઊભા રહીશું. જો તેઓ ભીમ બેટકા જાય તો કેટલો સમય લાગશે? 10 વાગ્યા પહેલાં? ના, કઈ ના, 50 કિલોમીટર કંઈ 1/2 કલાકમાં કપાઈ જાય. 9 વાગ્યા બસ ઉપડી તો 10 વાગ્યા પહેલાં પહોંચી શકે? ના, 10 થી 11 ની વચ્ચે પહોંચી શકે છે. 10:30-11 સુધીમાં પહોંચી શકાય. 11 વાગ્યા પછી, 11 વાગ્યામાં પહોંચાય, 2 કલાક પછી તો ભોપાલ આવી જાય છે. 20 કિલોમીટર હોય એટલે 1/2 કલાક પછી ભોપાલ આવી જાય. તો 10 થી 11 ની વચ્ચે એ લોકો ક્યાં પહોંચી શકે છે? ભીમ બેટકા. બધા વાતો કરી રહ્યા હતા ત્યારે બહાર દૂરે બૂમ પાડી, જુઓ નર્મદા નદી દેખાય છે ને, મસ્ત નર્મદા નદી. બધા બારીની બહાર જોવા લાગ્યા, બધા બાળકો બારીની બહાર જોવા લાગ્યા. રૂબી, ઓહો કેટલી લાંબીને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. લગાવી શકાય નદીનો પહોળાઈનો અંદાજ? ના, તો પણ એ લોકો રમત રમતમાં એનો અંદાજ લગાવે છે. હવે આગળ જોઈએ શું છે. હવે ગોપી, તમને મજા આવે છે ને ભોપાલના પ્રવાસમાં વિદ્યાર્થી મિત્રો ફરવા જવાનો? તો આપણે ભોપાલના પ્રવાસે ફરવા જયા છે એવું જ માનવાનું? એ 100 મીટરની છે? ના, એનાથી ઘણી વધારે. કેમ? નદી તો બહુ મોટી છે. અમુક લોકો કહે છે 100 મીટરની. ના હોય કોઈ 100 મીટરની, નદી તો બહુ મોટી છે. વિક્ટોરિયા 1/2 કિલોમીટરથી પણ વધારે છે. પછી એમના ટીચર આશાબેન, જુઓ ત્યાં લખ્યું છે પુલ કેટલા મીટરનો છે? 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અને એમ કહી શકીએ કે નર્મદા નદીનો પટ 500 મીટર પહોળો છે. લાંબો કેટલો છે? 756.82, અને પહોળાઈ 500 મીટરની છે. એટલે કે નર્મદા નદી ખૂબ જ મોટી છે. શું વિક્ટોરિયા સાચી હતી? સદાફ, હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. 500 મીટર આપણે કલ્પના પણ ન કરી શકીએ, આપણને ખબર ના પડે. આશા બહેન, જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે, કે બસ 5 મીટર લાંબી છે, તો કલ્પના કરો કે કેટલી બસો ઊભી રહી શકે. હવે 500 મીટર છે, શું તમે કોઈ પુલ પરથી પસાર થયા છો? તે પુલ કેટલો લાંબો છે? હા, પુલ જોયો છે. 500 મીટરથી વધારે, 1000 મીટરથી પણ વધારે જોયેલા છે. બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા છે. બધા બારીમાંથી બહાર વળી અને નીચે જોઈ રહ્યા છે કે નદીમાં કેવા ખળખળ અવાજ આવે છે અને કેવા આમ હલેસા થાય છે નદીના પાણીમાં. આજુબાજુ માછ, નાના નાના જીવજંતુ એટલે કે નાના નાના માછલા ને એવું બધું નજીકથી દેખાઈ રહ્યું છે. રાકેશભાઈ, અત્યારે પાણીની સપાટી નીચી છે, જે લગભગ 40 મીટર નીચી છે. કેટલી છે? 40 મીટર નીચી. આશાબેન, પરંતુ ચોમાસું આવે છે ત્યારે 15 મીટર નીચી હોય છે. ચોમાસું આવે છે ત્યારે 15 મીટર નીચી રહે છે. પહેલાં કેટલી હોય છે? 40 મીટર. અને પછી પાણી ભરાઈ જાય છે નદીમાં ત્યારે પુલથી માત્ર 15 મીટર
કેરેક્ટર જ નીચી રહે છે તો કેટલો તફાવત, તફાવત એટલે મેં તમને અગાઉના પીરિયડમાં કહ્યું હતું, તફાવત એટલે બાદબાકી 40 મીટર અને આ 15 મીટર. નર્મદાના પાણીની અત્યારની સપાટી 40 મીટર, બરાબર, કેટલી 40 મીટર. પછી ચોમાસુની સપાટી 15 મીટર થઈ જાય છે, કેટલી થઈ જાય છે, તો કેટલો તફાવત થઈ ગયો, 25 મીટરનો થયો ને, 25 મીટરનો તફાવત થઈ જાય. એટલે કે પાણી એટલું ઊંચું ચડી જાય છે અને 25 મીટરનો તફાવત રહી જાય છે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરી રહ્યા હતા, પછી એક વિષય પકડાઈ જાય, આપણે એના ઉપર એક બોલે બીજું બોલે, પછી પોતા બધા પોતપોતાને અલગ અલગ વ્યાખ્યા, અલગ અલગ મંતવ્યોથી વાતો કરે છે. એમ કે હું અહીં ફરવા ગયો તો હું અહીં ફરવા ગઈ હતી, એ રીતે અલગ અલગ વાતો કરતા હોય છે. પછી આગળ શું થયું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અચાનક બસને શું થવા લાગ્યું, ઝાટકા મારવા લાગી. કેમ ઝાટકા મારી, બસે બહુ ચાલી ચાલી, એ પણ ખાલી થાય કે ન થાય, એટલે કે એના અંદરનું પેટ્રોલ ડીઝલ જે હોય તે એ પણ ખાલી થાય એટલે એ ઝાટકા મારે, જેમ આપણા પેટમાં ગુંગળિયા બોલે છે તેમ. અચાનક બસના ઝાટકા સાથે ઊભી રહી ગઈ. ઓહો, પેટ્રોલ પંપ, બે બસમાં પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. બધી બસોમાં પેટ્રોલ ફૂલ હતું, પરંતુ બે બસોમાં પેટ્રોલ ઓછું હતું એટલે પેટ્રોલ પુરાવવાની જરૂર હતી. બધી બસ લાઇનમાં ઊભી રહી ગઈ. બધી બસો જે 6 બસ હતી આપણી, એ બધી લાઇનમાં ઊભી રહી ગઈ. બાળકો બારીમાંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોઈ રહ્યા હતા. બધા આ રીતે જો ડૂબક્યા બહાર કાઢ્યા છે અને બસમાં કેવી રીતે પેટ્રોલ ભરાય છે તે જોઈ રહ્યા છે. તો કેટલાક બાળકો તો તે ખૂબ નજીક જોવા માટે બસમાંથી નીચે પણ ઉતરે, જો આ બધા તોફાની બાળકો બહુ હોય, એ લોકો કહે કે ચલો અમે જોવા જ, એમ કરી નીચે ઉતરી ગયા. ઓહો, બસનું પેટ તો બહુ મોટું લાગે છે. કેટલું મોટું છે, 100 લીટર થઈ ગયું, કે 100 લીટર પેટ્રોલ કે ડીઝલ, પેટ્રોલ ભરાય, ડીઝલ ભરાઈ ગયું. તો આપણે 5,500 રૂપિયા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા, 5,500. તો 1 લીટર પેટ્રોલનો ભાવ, ડીઝલનો ભાવ કેટલો થયો, તો શું કરવું પડે, 5,500 રૂપિયા છે ભાગ્યા કેટલું, 100 લીટર એકનું, તો કેટલી બસોમાં કેટલા રૂપિયા ભાવ થયા, 55 રૂપિયા. 100 લીટર પેટ્રોલ પુરાવ્યું તો કેટલા થયા રૂપિયા, 55 રૂપિયા લીટર દૂધ શું થયું, ડીઝલ 55 રૂપિયે ડીઝલ થયું. બસમાં ડીઝલ પૂરતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપ નજીક બાથરૂમ જવા ગયા. પછી બધા પોતાનું બાથરૂમને કરવા લાગ્યા. અમને બાથરૂમથી બહાર આવતા કેટલો સમય લાગ્યો, તમારો જે સમય હોય એ લખવાનો. અમને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પૂરવા જેટલો સમય લાગ્યો. પહેલાં કે એક હસતા હસતા કે અમને તો ઘણી બધી વાર લાગી, કોઈ કે મને આટલી વાર લાગી એમ કે. આ શું કહે છે કે ડીઝલ ભરાય ત્યાં સુધી હું બાથરૂમમાં જ રહ્યો, એટલે કે શૌચાલયમાં જ રહ્યો, એમ એકબીજા સાથે ટૂચકા કરી કરીને હસતા હતા. હવે ક્યાં પહોંચી ગયા બધા લોકો, ક્યાં પહોંચી ગયા છે, ભીમ બેટકા તરફ. ક્યાં પહોંચવાનું છે, ભીમ બેટકા તરફ. બસમાં ડીઝલ પુરાયા બાદ ફરીથી બસ મુસાફરી શરૂ થઈ ગઈ. ડીઝલ પુરાઈ ગયું એટલે ધમાધમ બસ ચાલવા લાગી. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમ બેટકા ઊભા રહીશું. ક્યાં ઊભા રહીશું, ભીમ બેટકા. તો અંજન, ભીમ બેટકા શું છે, કે ત્યાં જવાનું છે, ત્યાં ફરવા જઈએ છીએ, ત્યાં શું જોવા મળશે. રૈનાબેન, ટીચર કહે છે, એ સ્થળે 10,000 વર્ષ પહેલાં લોકો દ્વારા બનાવેલી ઘણી ગુફાઓ અને ગુફા ચિત્રો છે. ત્યાં શું છે, ગુફાઓ છે અને એની અંદર બધા ચિત્ર છે. સુમિત, 10,000 વર્ષ, 10,000 વર્ષ એટલે હું 1,000 વર્ષ પહેલાંનું પણ વિચારી શકતો. 10,000 વર્ષ એટલે કેટલું જૂનું, હું અહીંયા 1,000 વર્ષ પહેલાંનું પણ આપણે વિચારી શકીએ નહીં. ગોપી, ઓ 1,000 વર્ષ ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. બધા પોતપોતાના રીતે અંદાજા લગાવે છે. ગૌરી, હું 100 વર્ષનું વિચારી શકું, કારણ કે મારા પપ્પાના દાદી 100 વર્ષના છે. એ તો વળી શું કહે છે કે હું 100 વર્ષનું વિચાર, કેમ કે મારા દાદી 100 જ વર્ષના છે. મનજીત, એનો અર્થ એ થયો કે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની છે. ઓહો, કેટલી 100-100 વર્ષની દાદીઓ કરીએ તો 100 વર્ષ જૂની છે. દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્ર જોવા ઉત્સાહિત હતા. હવે કે ચલો ફટાફટ જોઈએ, એટલા 10,000 વર્ષ જૂની છે.
તેઓ કેટલા વાગે ભીમબેટકા પહોંચ્યા? તેઓ જ્યારે ભીમબેટકા પહોંચ્યા ત્યારે કેટલા વાગ્યા હતા? 11 વાગ્યા હતા. કીધું હતું ને 9 વાગે ઉપડી, 2 કલાકનો રસ્તો, 11 વાગ્યા પહોંચી ગયા. કમાલ છે. હવે આ જુઓ પિક્ચર, કમાલ છે. હજ 10,000 વર્ષ પહેલાં, 10,000માં આપણે ખબર છે ને, આમ કરીએ એટલે આપણને ખબર પડી જાય, 1, 10, 100, 1000 અને 10,000 અંકોમાં મેં તમને શીખવ્યું હતું ને, પહેલાંના લોકો આટલી સારી ચિત્ર કારીગરી કરી શકતા હતા, તે પણ પથ્થરોથી, કે 10,000 વર્ષ પહેલાં લોકો આવી સરસ મસ્ત આકૃતિઓ બનાવી શકતા, એ પણ પથ્થરથી. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. કે આ પથ્થરો કેવા છે? હજારો વર્ષ જૂના છે અને કેટલી સરસ કારીગરી બનાવી છે. પછી શું વાતો કરે છે બધા જોઈએ. હવે કોણ બોલે છે? વિદ્યાર્થી, કયો વિદ્યાર્થી બોલે છે? શંકર બોલે છે, આ ચિત્ર મોટા કદના જંગલી બળદો દેખાય છે. આ ચિત્રમાં શું છે? મોટા કદના જંગલી બળદો દેખાય છે. અરે મને એક યુક્તિ સૂજી છે, આ ચિત્રના બળદો અને હરણા ગણું. હવે એવી આ પિક્ચરમાં દેખાય છે ને બળદ ને હરણા, તો એ શું કરે છે? ગણવા લાગે છે. એ બળદ અને હરણા ગણવા લાગે છે. પછી શું થાય છે? હું લોકોને ગણીશ. એક બળદ ગણે છે અને હરણા ગણે છે, તો પછી બીજા ચિત્ર છે એ હું ગણીશ, બીના કહે છે. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધારે છે, જંગલી બળદો હરણા કે માણસોના ચિત્રની. જુઓ ને કેટલા, 37 જંગલી બળદોને આ ગણ્યા છે અને 170 હરણા ગણ્યા અને 37 બળદો, જંગલી બળદો છે. જંગલી બળદો કરતાં હરણા કેટલા વધારે છે? 170 હરણામાંથી 37 બળદો બાદ કરીએ તો 80 હરણા બળદો કરતાં વધારે છે. બાદબાકી કરશો એટલે જવાબ મળશે. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે. કેમ? કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતાં પણ લોકોની સંખ્યા તેને વધારે આવી, એના જોડે વધારે. તેની સંખ્યા 200 કરતાં ઓછી છે, એની સંખ્યા 200 કરતાં ઓછી, 170 હરણા કરતાં વધારે અને 37 કરતાં પણ વધારે. તો 170થી વધારે અહીં છે એને બળદોની. બીનાએ કેટલા લોકોની ગણતરી કરી? એની 200થી ઓછી સંખ્યા છે અને 170 હરણાથી પણ વધારે છે, 170 હરણાથી વધારે. તો આ 4 સંખ્યાઓ આપેલી છે એમાં 170થી વધારે અને 200થી ઓછી સંખ્યા, એવી કઈ સંખ્યા છે? 214, 154 ના, 134 ના, 177, જે 170થી વધારે અને 200થી ઓછી છે. ભૂમિયાએ તેમને કહ્યું, ત્યાં કુલ 600 કરતાં વધારે ગુફાઓ છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો છે, હવે બહુ ફરવું નથી કેમકે હજી તેમને ભોપાલ પહોંચવાનું છે. હવે બધા ફટાફટ ભીમબેટકાથી આ બધું ગુફાઓ જોઈ અને રવાના થાય છે, જ્યાં જવાનું છે ત્યાં ભોપાલ. તેઓ ત્યાં 1 કલાક વિતાવ્યો, 11 વાગે પહોંચ્યા અને 1 કલાક વિતાવ્યો, એટલે કેટલા વાગે એ લોકો ઉપડ્યા? 12 વાગે. ત્યાંથી તેઓ કેટલા વાગે બહાર નીકળ્યા? 12 વાગે. કેમ? 11 વાગે પહોંચ્યા, 1 કલાક વિતાવ્યો એટલે 12 વાગ્યા. હવે ભોપાલ તરફ જવા રવાના થયા, ત્યાંથી તેમને 1 કલાકથી ઓછો સમય પહોંચશે, તો એટલે 1 વાગે પહોંચશે. 1 કલાકથી ઓછો સમય લાગશે એટલે કંઈક આગું પાછું થાય તો એ કેટલા વાગે પહોંચી શકશે? 1 વાગે ભોપાલ પહોંચશે. 12 વાગે ભીમબેટકાથી નીકળી ગયા, 1 કલાકથી થોડો ઓછો સમય લાગે, કાં તો થોડો આગું પાછું થાય, તો પણ એ લોકો કેટલા વાગે પહોંચી જશે? 1 વાગે. ભોજનનો સમય, ચલો હવે આપણે જમવા બેસી જઈએ. પ્રવાસમાં બહુ ફર્યા, બસમાં ભીમબેટકા ફર્યા એટલે આપણને હવે તો ભૂખ લાગી, તો હવે શું કરીશું? પેટ પૂજા. બાળકો ભૂખ્યા થયા હતા એટલે બધાને પોતાના નાસ્તા ડબ્બા ખોલ્યા. આપણે તો બસમાં બેસીએ ત્યારથી નાસ્તાના ડબ્બા ખોલી નાખીએ છીએ ને. બસમાં બિસ્કીટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવે. સર હતા એમના ટીચરોને, એમણે શું આપ્યું? બિસ્કીટ, નારંગી ને કેળા. કેટલી સંખ્યા હતી આપણી? 210 બાળકોની. કેટલી સંખ્યા આપણી? 210 બાળકોની. તો દરેકને એક એક બિસ્કીટ આપ્યું, એક કેળું આપ્યું અને 5, એક નારંગી, એક કેળું અને 5 બિસ્કીટ. તો એ રીતે દરેકને વસ્તુઓ આપી. બધા બાળકોને નારંગી અને બિસ્કીટ લીધા. બધા બાળકોએ નારંગી અને બિસ્કીટ તો લઈ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. 38 બાળકોએ કેળા ન લીધા. તો કુલ કેટલી નારંગી, કેટલા બિસ્કીટ અને કેળાની વહેંચણી થઈ હશે?
તો અહીં દાખલો મેં કરેલ છે, જુઓ તમે કુલ 210 બાળકો હતા, તો બધા બાળકોને એક એક નારંગી આપીએ તો 210 નારંગી, પછી 5-5 બિસ્કીટ આપ્યા તો 210 બાળકો હતા, એમાંથી 210 × 5 કર્યા તો 1050 બિસ્કીટ આપ્યા, પછી 38 બાળકોએ કેળા ન લીધા તો 210 બાળકોમાંથી 38 કેળા બાદ કર્યા એટલે 172 કેળા બાકી રહ્યા આપ્યા, અને બાકી 38 કેળા જે નહોતા લીધા એ તો ખબર પડી ગઈ ને, 210 નારંગી ગઈ, 1050 બિસ્કીટ ગયા અને 172 કેળા ગયા. હવે આગળ જોઈએ શું કહ્યું છે. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું. કેમ એમણે ખાવાનું પૂરું કર્યું ફટાફટ? અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવાલા હતા એટલે ફટાફટ ખાઈ લીધું. મંજીત 100 અને 150ની બરોબરી વચ્ચે આવતી સંખ્યા મને કહો. હવે 100 થી 150 વચ્ચે તો કેટલી બધી સંખ્યા આવી. ભાનુએ કહ્યું આડી અવળી સંખ્યા બોલે, 120 130 125 કેટલી પણ આવી બોલાય ને, 101 થી 150 વચ્ચે કેટલી બી સંખ્યા બોલી શકાય. મંજીત સાચું, હવે તું પૂછ. ચલો હવે બીજાનો નંબર, બીજા બાળકે પણ તેના ઉખાણામાં એકબીજાને ઉખાણા પૂછવા જોડે. એક પૂછે એટલે બીજું, બધા એકબીજાની નકલ કરવા જ લાગી જાય. આપણને એક ઉખાણું કોઈ પૂછે એટલે આપણે બીજાને બીજું ત્રીજાને એમ કરીને બધા આખી બસમાં ઉખાણા પાર્ટી ચાલુ થઈ ગઈ. તો ચલો પહેલું ઉખાણું શું છે આપણે સોલ્વ કરીએ. મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી. 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી એટલે કેટલી ગઈ ચોકલેટ? 16. મારી પાસે 3 વધી, પાછી 3 વધી તો કુલ કેટલી ચોકલેટ વધી થઈ હતી? 19. પહેલાં 4-4 મિત્રોને આપી એટલે 4×4 કરીએ એટલે 16 આવ્યો, અને હજી મારી જોડે 3 વધી હતી, 16 ચોકલેટ હતી અને 3 વધી એટલે કેટલી થઈ? 19. તો એ મારી જોડે કેટલી ચોકલેટો હતી? 19. ફટાકથી જવાબ આપી દીધો આપણે. હવે 3-5-7ની મદદથી કઈ સંખ્યા બનાવી શકાય છે? 3-5-7 5-3-7 આમ પહેલો આ આંકડો લઈને આ બે, પછી આ બે ઊંધા, પછી આ બે લઈએ, પછી આ લઈએ અને આ બે ઊંધા સીધા કરી, એ રીતે 6 સંખ્યાઓ આપણી બની શકે છે. આ રીતે સંખ્યાઓ બનાવી શકાય છે. એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તો તે સંખ્યા કઈ? 8 વત્તા 8 16. બમણી કરવાનું કીધું છે. ગુણાકાર પણ કરી શકાય, 8×2 પણ કરી શકાય, અથવા 8 વત્તા 8 એમ કીધું કે કઈ સંખ્યાને ઉમેરતા 9 કરતાં બમણી થઈ જાય. તો 9 વત્તા 9 કરીએ તો 9 2 કેટલા થાય? 9 2 18, અને 9 વત્તા 9 કેટલા થાય? તો 18. ગમે તે સંખ્યા તમે અહીં પૂછી શકાય, 8 5 7 2 1 જે પૂછાવી હોય તે પૂછી શકાય છે. પછી આગળ શું છે ઉખાણામાં? આગળનું ઉખાણું સોલ્વ કરવા તૈયાર રહેજો વિદ્યાર્થી મિત્રો. એવી કઈ સંખ્યા છે જેને 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે છે અને તે 25 અને 50ની વચ્ચે હોય છે? તો ચલો ભાગાકાર કરવાનો હોય તો આપણે 2, 3 અને 5 વડે ગુણીએ તો કઈ સંખ્યા? 2, 3 અને 5 મેં ગુણી દીધા તો 30. 30ને એવી રીતે આપણે બધી સંખ્યાઓ વડે ભાગી શકાય. 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય અને 5 વડે પણ ભાગી શકાય છે. 30 એક એવી સંખ્યા છે તેને 2, 3 અને 5 ત્રણેય સંખ્યાઓ વડે ભાગી શકીએ છીએ. આગળનું ઉખાણું કોણ સોલ્વ કરશે? એક નાની કીડી છે 3 મીટર ઉપર ચડી. કેટલા? 1 મિનિટમાં 3 સેમી ચડી. 1 મિનિટમાં 3 સેમી ચડી અને 2 સેમી પાછી લપસે છે. 2 સેમી પાછી લપસી, બરાબર? ખબર પડી? 1 મિનિટમાં 3 સેમી અને 2 સેમી પાછી લપસી. તો 1 સેમી ઊભી રહી હતી ને, તો 2 સેમી ચડવા માટે હવે તેને કેટલો સમય લાગશે? 2 સેમી ચડવા માટે તેને કેટલો સમય લાગે? 3 સેમી બાદ 2 સેમી, તો 1 સેમી રહ્યો. તો તેને 1 સેમી ચડવી હોય, 3 સેમી છે બરાબર, 3 સેમી ચડે છે 1 મિનિટમાં, 2 સેમી પાછી પડી, 2 સેમી પાછી પડી અને 1 સેમી હતી તો એને 1 સેમી જેટલો ચડવા માટે 1 મિનિટ જેટલો સમય લાગશે. આ રીતે તમે પરીક્ષા લક્ષી આવા ઉખાણા પૂછાતા નથી, તમે તમારી રીતે તમારા ફ્રેન્ડ મિત્રોને પૂછી શકો છો. આપણે કઈ હોડી લઈએ? આ દાખલા વ્યવસ્થિત હું તમને સમજાવીશ, તમે ધ્યાનથી જોજો. પરીક્ષા લક્ષી છે, જે પરીક્ષા લક્ષી હશે હું તમને જોડે જોડે કહેતી જઈશ. બધાએ ઉખાણા પૂછ્યા એટલે મશગુલ હતા, બધા એકબીજાને ઉખાણા પૂછ્યા જ કરતા હતા. તેઓ એક સરોવર પાસે આવી ગયા, તેની ખબર પણ ન પડી. બોલો, સરોવર જોડે આવી ગયા પણ પેલા ઉખાણાના રમતમાં મશગુલ હતા એટલે ખબર પણ ના પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનો ટાપુ હતો. બહુ મોટું સરોવર હતું, એની વચ્ચે નાનો ટાપુ, ચારે બાજુ પાણી અને વચ્ચે
જમીનનો ભાગ સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. બધા બતક દેખાય છે ને, બધા એમનો અવાજ કરી રહેતા જેમ આપણે કરતા હતા ને. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન, એટલે કે પેલી ધાણી આવે છે ને, મકાઈની ધાણી, એ પાણીમાં નાખી નાખીને ખવડાવવા લાગ્યા. હવે આવ્યો રોમાંચક ભાગ. હવે મસ્ત ભાગ આવે. શું છે? નૌકા વિહાર, એટલે કે હોડીમાં બેસીને તરવાનો. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું નહોતું. હવે જેને જે હોડીમાં જવું હોય, પૈસા ભરવાના હોય, કેટલો સમય લાગે, એ રીતે કઈ રીતે ખર્ચ કરવું, એ બધું સહેલું ન હતું. ખર્ચના પૈસા, કેટલો સમય, એ બધું નક્કી કરવું, એ બધું સહેલું ન હતું. છતાંય ચલો કઈ રીતે સોલ્વ કરે છે લોકો પોતાનું આ મુશ્કેલી. અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે. અહીં બધી જુઓ ને, કેટલી 4 પ્રકારની હોડીઓ છે. પછી દરેકના ટિકિટના ભાવ, ટિકિટના ભાવ, પૈસા અને ફરવાનો સમય પણ અલગ અલગ છે, અલગ અલગ છે. ચલો ડબલ ડેકર હોડીમાં બેસવું હોય તો 30 રૂપિયા એક ફેરાના. આ એક એક ફેરો જ ફરે. ડબલ ડેકર બસ છે, હોડી છે, ડબલ ડેકર હોડી છે, એ 30 રૂપિયા. અને 45 મિનિટ ફેવરે. પેડલ બોટ 15 રૂપિયા 30 મિનિટ ફેવરે. મોટર બોટ 25 રૂપિયા 20 મિનિટ ફેવરે. અને હલેસાવાળી બોટ 15 રૂપિયામાં 45 મિનિટ ફેવરે. આમાં સૌથી વધારે કઈ? હલેસાવાળી બોટ અને ડબલ ડેકરવાળી બોટ વધારે સમય લે છે. અને સૌથી ઓછા પૈસાવાળી જોઈએ તો પેડલ બોટ અને હલેસાવાળી બસ છે. હવે કોણ કઈ બસમાં, કઈ હોડીમાં બેસશે? બસ નહીં પણ હોડી, કઈ હોડીમાં બેસશે એ જોઈએ. આપણે 4-1 પેડલવાળી બોટ લઈશું. ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરશું કે આપણે પેડલવાળી બોટમાં બેસી. પેડલવાળી બોટ એટલે પેલું પગેથી આપણે હલેસા મારવાનું, પગેથી આપણે ચલાવવાની હોય છે. અને હરીફાઈ કરીશું, કોણ આગળ જાય છે એ જોઈશું. અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપથી મજા, કેમ કે એ ફટાફટ જતી હોય છે. કે મોટર બોટ લઈશું, ભલે મોંઘી છે, કેટલો સમય લે છે? 20 મિનિટનો. પણ અમે ફટાફટ પહોંચીશું. પેડલ બોટ કેટલો સમય લે છે? 30 મિનિટનો. અને મોટર બોટ લે છે 20 મિનિટનો. તો પહેલું કોણ પહોંચી શકશે? મોટર બોટવાળા. હોડીના સમય અને ટિકિટના દર પર પાઠના અમુક પ્રશ્નો પૂછેલા છે. અહીં છે બાજુમાં. દરેક વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરો. હવે વધારે સવાલ જવાબ બનાવવા હોય તમે બનાવો. હવે આપણે તો બનાવ્યા છે, અહીં જોઈ લઈએ. ચાલો આપણે હલેસાવાળી હોડી જઈએ. ક્યાં જઈશું? હું તો હલેસાવાળી હોડીમાં જઉં. તે બહુ મોંઘી છે નથી, અને આપણા તે વધુ સમય શાંતિથી સહેલ કરી શકી શું. ચાલો આપણે ડબલ ડેકરમાં, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ છે. બધા બાજુના પેજ ઉપર અહીં આપણે જોયું ને, અહીં બધી બોટો અને પૈસા છે, જેને જે બોટ અને બસ, બોટ અને ઓછા પૈસાવાળી, વધારે પૈસાવાળી, ઓછા સમયની, વધારે, જેને જેમાં બેસવું એ બેસી શકે છે. ચલો તો આપણે કઈ બોટમાં બેસવાનું છે. ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા. પહેલાં શું કર્યું? મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળીમાં પણ ગયા. મોટર બોટમાં પણ ગયા અને હલેસાવાળી બંને બેમાં ગયા. તો બંનેનો હોડીનો કુલ ખર્ચ કેટલો છે જોઈએ. ચલો આપણે એને દાખલો ગણીએ. તો જુઓ, મોટર બોટના 25 રૂપિયા, એટલે બે જણા બેઠા, 25ના બે જણા બેઠા એટલે કેટલા થયા? 50 રૂપિયા, એટલે કેટલા થયા? 50. અને હલેસાવાળી બોટના કેટલા છે? 15 રૂપિયા. હલેસાવાળી બોટના કેટલા છે? 15 રૂપિયા. તો બે જણ બેઠા તો કેટલા થયા? 30 રૂપિયા. મોટર બોટના એમને કેટલા? 50 રૂપિયા ચૂકવ્યા. હલેસાવાળી બોટના 30 રૂપિયા. કેમ? બંને બેઠા હતા, એટલે બંને જણા બેઠા હતા તો એ બંનેને કેટલા ચૂકવવા પડ્યા? બંનેનો ખર્ચો ભેગો હતો એટલે બંને કેટલા રૂપિયા ચૂકવ્યા? 80 રૂપિયા ચૂકવ્યા. આ પ્રમાણે દાખલો કરવાનો. 80 રૂપિયા ચૂકવ્યા. પછી આગળ જોઈએ. બાળકોની એક ટુકડી ડબલ ડેકરમાં ગઈ અને 450 રૂપિયા ચૂકવ્યા. કેટલા? 450 રૂપિયા. અને બંને હોડીનો સમય પણ પૂછ્યો છે. આપણે રહી ગયા 80 રૂપિયા ચૂકવ્યા. હવે બંનેનો સમય કેટલો થયો છે? એકનો 20 મિનિટ સમય છે. બંને હોડીનો સમય
મોટર બોટનો 20, હલેસાવાળીનો 45, તો બંનેનો સમય પણ કરવો પડશે સરવાળો. તો કેટલું થયું? 65 મિનિટ થઈ. કેટલું થઈ? 65 મિનિટ. તો 65 મિનિટ એટલે 1 કલાક અને 5 મિનિટ. 1 કલાક અને 5 મિનિટ થઈ. હવે આગળ જોઈએ. બાળકોની એક ટુકડી ડબલ ડેકરવાળી હોડીમાં ગઈ, એમને 450 રૂપિયા ચૂકવ્યા. તો કેટલા બાળકો બેઠા હશે? હવે ડબલ ડેકરવાળી હોડી છે બરાબર, એમાં કેટલા બાળકો ગયા? એક ટુકડી. હવે એક ટુકડીમાં મને ખબર નહીં કે તમને ખબર નહીં કેટલા બાળકો ગયા, પણ એમને બધા ભેગા મળીને 450 રૂપિયા આપી દીધા. તો કેટલા ચૂકવ્યા? જુઓ, 450 રૂપિયા ચૂકવેલ કુલ કિંમત. મેં સાહેબ સરે કેટલા? 450 રૂપિયા ચૂકવ્યા. કેટલા? 450 રૂપિયા ચૂકવ્યા. અને હોડીની કિંમત, ડબલ ડેકર હોડીની કિંમત કેટલી છે? 30 રૂપિયા. ડબલ ડેકર હોડીની કિંમત કેટલી છે? 30 રૂપિયા. તો બંનેનો ભાગાકાર કરીશું, 450 ભાગ્યા 30. તો કેટલા બાળકો અહીં આવશે? 15 બાળકો. કેટલા બાળકો ગયા? 15 બાળકો બેસી ગયા. તો 15 × 30 કરીએ તો પણ 450 જવાબ આવે. તો 15 બાળકો કઈ બોટમાં બેસી ગયા? ડબલ ડેકર. કઈ હોડી 1 કલાકથી ઓછામાં 2 ફેરા મારે છે? 1 કલાકમાં ઓછા ફેરા મારી શકે એવી બાકી બધી બસ હતી તે કેટલા? જુઓ, અહીં 2 ફેરા મારવા, જો અહીં છે બધી અલગ અલગ સમય છે. 45 45 લઈએ તો એ કેટલા બધો સમય થાય? 90. તો એ કલ એ જ રીતે એ શું કીધું છે? 2 ફેરા લેવાના છે. તો 2 ફેરામાં કઈ એ છે હોડી જે 1 કલાકથી ઓછી ફેરા મારશે? તો મેં કઈ લીધી છે? પેડલ બોટ. 30 મિનિટનો સમય છે, 2 ફેરા મારે તો 60 મિનિટ થાય. 1 કલાક ફરે છે, 1 કલાક ફરે છે. 60 મિનિટ બરાબર 1 કલાક. 60 મિનિટ બરાબર 1 કલાક. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? કઈ 30 30 મિનિટ વાળી ક્યાં છે? મને તો કોઈ દેખાતી નહીં. આ આવી રહી કઈ છે? પેડલ બોટ. તો પેડલ બોટ છે એ 30 મિનિટનો સમય લે છે. 30 વત્તા 30 અથવા 30 ગુણ્યા 2 કરો તો 60 મિનિટ જવાબ આવે. 30 વત્તા 30 તો કેટલો જવાબ આવે છે? 60 મિનિટ. તો 60 મિનિટ કર એટલે 1 કલાક થાય. તમે અગાઉના ધોરણમાં કલાક મિનિટ ભણી ગયા હશો. કઈ હોડીને 1 ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે? 1/2 કલાકથી પણ ઓછો એટલે 30 મિનિટ. 1/2 કલાક એટલે 30 મિનિટ. હવે 30 મિનિટથી ઓછો સમય મને તો કંઈ ખબર નહીં. કઈ બોટ છે 30 મિનિટથી ઓછો? આ રે 20 મિનિટવાળી. કઈ છે? મોટર બોટ. તો મોટર બોટને 20 મિનિટ સમય લાગે છે. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? કઈ હોડી છે ઓછા પૈસાવાળી અને વધુ સમય ફેરવે છે? હા, આવી રહી હલેસાવાળી. 15 રૂપિયા સૌથી ઓછા છે ને, અને 45 મિનિટ. પેડલ બોટ લખીએ પણ 15 રૂપિયા છે, પણ 30 મિનિટ ફેર. પણ હલેસાવાળી બોટ તો 45 મિનિટ ફેરવે છે મને. તો હું અહીં લખીશ પેડલ બોટ અને હલેસાવાળી બોટ. જાવેદ 2 વખત હોડીમાં બેઠો. કેટલી? 2 વખત બેઠો, 1 વખત નહીં 2 વખત. એણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ હોડી પસંદ કરી હશે? 2 વખત અલગ અલગ હોડીઓમાં બેઠો અને 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો કઈ હશે? તો ચલો જોઈએ. તો એણે પેડલ બોટ અને મોટર બોટની પસંદગી કરી. કઈ બોટની પસંદગી કરી? પેડલ બોટ અને મોટર બોટની. તો પેડલ બોટના 15 રૂપિયા, મોટર બોટના 25 રૂપિયા. તો એણે કેટલા રૂપિયા ચૂકવ્યા? 40 રૂપિયા કયા હતા ને અહીંયા? 40 રૂપિયા ચૂકવ્યા. હવે 50 મિનિટવાળો સમય, તો પેડલ બોટની 30 મિનિટ સમય છે અને મોટર બોટના 20 મિનિટ સમય છે. પેડલ બોટના 30, મોટર બોટના 20. તો 50 મિનિટનો સમય થઈ ગયો ને આપણો. 50 મિનિટ, 40 રૂપિયામાં 50 મિનિટ ફરી લીધું ને. તો કઈ બોટોમાં ફર્યો એ? પેડલ બોટ અને મોટર બોટમાં ફર્યો. પેડલ બોટ અને મોટર બોટમાં ફર્યો. હવે આગળ જઈએ કે પાછા વળવાનું છે? આપણે તો ભોપાલના પ્રવાસે ગયા હતા, હવે આગળ જવાય ના. હવે આપણે પાછા ફરીશું. પાછા ફરવાનો સમય, બાળકોએ જુદી જુદી હોળીની 4 વાગ્યા સુધી મજા માણી. બધાએ હોળીમાં બેસી અલગ અલગ હોળી 4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછો ફરવાનો સમય થઈ ગયો હતો. હવે ત્યાં
તેઓ ક્યાંય રોકાવાના ન હતા, વળતી સમય પાછા વળતે ક્યાંય રોકાવાનું ન હતું, તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું, તેઓને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. તો ઘરે કેટલા વાગે પહોંચશે? 4 વાગે ત્યાંથી ઉપડી, અને 2 કલાક સમય લાગે તો 6 વાગે પાછા ફરશે. 4 વત્તા 2, 4 વાગે બેઠા, 2 વાગે 2 કલાકનો રસ્તો, તો કેટલા 6 વાગ્યા સુધીમાં પાછા હોશંગાબાદ પહોંચી જશે, પાછા ઘરે એટલે પહોંચી જશે, સ્કૂલે પહોંચી જશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું પૂછ્યું છે. આ તમારા માટેનો પ્રશ્ન છે, શોધો તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? હા, કુલ કેટલા બાળકો આવ્યા તે આશરે લખવાનું. કેવી રીતે અને કેટલા દૂર ગયા છે, જવા આવવાના કેટલો સમય, દરેક બાળક કેટલો કુલ ખર્ચ લાગે તે શોધો. એ આપણે કરવાનું નથી, એ આપણો રમૂજી ભર્યો ટૂચકો છે. જો તમારે કરવું હોય તો અંદાજ લગાવી શકાય, પણ ત્યાં તો આપણે પ્રવાસ જતા નથી તો આપણે કંઈ કહી શકીએ નહીં. ચલો હવે મહાવરો છે, દાખલા જોઈએ. કેવા પૂછ્યા છે? આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂના પર નિશાની કરો. આ 4 ખૂબ જૂના ચિત્રો છે, તો સૌથી જૂનું કયું કહેવાય? આ 42, 4200, 1000, 8500 અને 1300 વર્ષ. આમાંથી સૌથી જૂનું કેવું કહેવાય? મોટી સંખ્યા 8500, તો સાચો જવાબ છે 8500. 1 બસમાં 48 બાળકો સમાય છે. હવે 1 બસમાં 48 બાળકો સમાય, તો 3 બસમાં તો આપણને ના ખબર પડે, તો શું કરવાનું? 48 × 3, શું કરવાનું? 48 × 3 કરીએ તો આપણો જવાબ આવે છે 1 બસમાં 48 અને 8, 1 બસમાં 48 બાળકો સમાય, તો 3 બસમાં કેટલા સમાય? ચલો તમે દાખલો કરો, તો હું નહીં કરું, હું પછી કરીશ. કેટલા બાળકો સમાઈ શકે છે? 144 બાળકો. કેટલા બાળકો સમાઈ શકે? 144. 100 બાળકો? ના. 200 બાળકો? ના. 150 જેટલા બાળકો, એટલે કે 144, એને આજુબાજુનો અંક સમાઈ શકે છે. નીચે કઈ જોડીનો સરવાળો 500 જવાબ આવે? બધા ત્યાં સરવાળા કરી દેવાના. મેં 321 વત્તા 192 કર્યો, તો મારે 500 જવાબથી વધુ જવાબ આવે છે. કઈ જોડીનો 500થી વધારે જવાબ આવશે? 152, 241, 99 વત્તા 299, 401 વત્તા 91, 500થી વધારે જવાબ આવતો હોય તો મારો તો 321 વત્તા 192નો જવાબ 500થી વધારે આવે છે. કેટલા વાગે શું કર્યું? જોડકા જોડો નર્મદા પુલ પરથી પસાર થયા ક્યારે? 9:10. પછી ભીમ બેટકાના ચિત્રો ક્યારે જોયા? 11:30. ભીમ બેટકા પહોંચ્યા હતા ને પેટ્રોલ પંપ ઉપર 9:30, 9 વાગે બસ ઉપડી અને 1/2 કલાકે પછી ટૂચુક ટૂચુક થવા લાગી હતી ને નૌકા વિહાર 3 વાગે, ત્યાં 1 વાગે પહોંચી ગયા હતા ને. ભોજન કેટલા વાગે લીધું? 12:30. ખાવાનો સમય તો 12:30નો જ હોય. હોશંગાબાદ પરત કેટલા રાતે કેટલા વાગે પહોંચી ગયા હતા? 4 વાગે ત્યાંથી ઉપડ્યા, 2 કલાકનો રસ્તો, એટલે 6 વાગે પહોંચી ગયા. તો અહીં તમને આ પ્રકરણ ભોપાલનો પ્રવાસ ફરવાની મજા આવી ને. તમે પણ અત્યારે તો આ કાળમાં પ્રવાસ એટલે કે ક્યાંય ફરવા ન નીકળી શકે, પરંતુ આ પ્રકરણ સમજી અને પ્રવાસે ફરવા ગયા હોય એવા આપણને વિચારો આવે છે, પ્રવાસે ફરવા ગયા એવા આપણને વિચારો આવે છે. તો આ અહીં આ પ્રકરણ પૂરું થાય છે. હવે આ પ્રકરણનું હોમવર્ક મેળવી લઈએ. હોમવર્ક કરશો ને, અગાઉના 2 પ્રકરણ, પ્રકરણ 1 અને પ્રકરણ 2, તમે તમારી ગણિતના વિષયના ચોપડામાં ખૂબ સુંદર અક્ષરે લખ્યું હશે, ખૂબ સુંદર અક્ષરે તમે લખ્યું હશે. તો આ પણ પ્રકરણ 3નો અભ્યાસ આપણે કર્યો આજે, તો એનું લેસન પણ તમે કરજો. તો ચલો હું તમને લેસન આપી દઉં. ધોરણ 1 પછી 1, 2, 3 લખવાનું, પછી આ મહાવરાવાળો દાખલો, દરેક નાની બસમાં એ લખવાનો, પછી આ નર્મદા નદીના પાણી મેં શીખવાડ્યું હતું ને એ રીતે આ દાખલો કરીને કરવાનો, પછી આ ચિત્રમાં જોઈને શોધો 1 લિટર ભાવ કેટલો થાય એ લખવાનો,
एक बे त्रण मैं रीत समझावी थी ए रीते दाखला गणवाना पछी आ दाखलो करवानो आ लखी अने पछी आ दाखलो करवानो मैं तमने रीत बतावी थी ने आ रीते आवड़ी आटली रीत करवानी पछीना पेजे पछी लखीशुं उखाणा हा लखवाना ज ने केम के बीजाने पूछवाना छे आपणे आ क ख ग क ख ग पछी कयुं उखाणुं आवे छे ग च लखीशुं ने उखाणा लखीशुं पछी शुं करीशुं होळीમાં ફર્યા છીએ બહુ પૈસા વાપર્યા છે બહુ મજા કરી છે તો પહેલાં આપણે આ હોળીવાળું નામ અને ટિકિટના દરવાળું બેકેટ એટલે કે આ કોષ્ટક દોરીશું પછી શું કરીશું એ દોરીને પછી કંઈ બેસી ન રહેવાય એના દાખલા ગણવા પડશે ને પરીક્ષા લક્ષી છે તો એના બધા દાખલા કરીશું જે મેં તમને હમણાં સમજાવ્યા હતા સમજાવ્યા હતા કે નહીં એ જ કરીશું પછી જે મેં રાઇટ કર્યા છે એટલું જ લખવાનું બીજું કશું વધારાનું લખવાનું નહીં આખો મહાવરો કરીશું આ દરેક લેસન દરેક વિદ્યાર્થી સરસ સુંદર અક્ષરે કરવાનું રહેશે તો આવજો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે અગાઉના લેક્ચરમાં તો આવજો